નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 15.1 ની અંદર હવે આપણે આગળ વધીએ. અહીં પ્રથમ એક્ઝામ્પલ મૂકેલો છે. સરખી રીતે ચીપેલા 52 પત્તાની ઠોકડીમાંથી એક પત્તું કાઢવામાં આવે છે તો આટલા પ્રશ્નો પૂછ્યા છે. 6 પ્રશ્નો અલગ અલગ રીતે પૂછ્યા છે આપણને, એની સંભાવનાઓ આપણે મેળવવાની છે. તો આપણે 1 બાય 1 એક એક પ્રશ્ન ઉકેલતા જઈએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ચીપેલા કુલ પત્તાઓ કેટલા છે? 52 પત્તાઓ છે. માટે કુલ પરિણામોની સંખ્યા કેટલી થાય? 52 થાય. માટે n બરાબર અહીં આપણે 52 લઈશું. તો n ની કિંમત આપણે લખીએ અહીં n is equal to 52. પહેલો પ્રશ્ન જોઈએ. નંબર 1, લાલ રંગનો રાજા હોય તેની સંભાવના મિત્રો આપણે મેળવવી છે. તો આપણે સૌપ્રથમ એ ઘટનાને આપણે a વડે દર્શાવી દઈએ. તો નંબર 1, ધારો કે a બરાબર લાલ રંગનો રાજા હોય તે ઘટના માટે p ઓફ a બરાબર આપણું સૂત્ર r ભાગ્યા n. હવે વિદ્યાર્થી મિત્રો, જે 52 પત્તાઓ છે પ્લે કાર્ડ આપણે બધાએ એમને જોયેલા પણ છે, તો એ 52 પત્તાની અંદર લાલ રંગના રાજા હોય એવા પત્તા કેટલા હોય એ આપણે વિચારવું પડે. તો તમે જુઓ, એક તો ચોકટનું પત્તું છે, એનો રંગ પણ કેવો હોય? લાલ. એટલે ચોકટના 13 પત્તા છે તો એમાંથી એક રાજા હશે. અને બીજું, લાલ રંગના પત્તાની વાત કરીએ એટલે લાલના પત્તાની વાત કરીએ તો એ પણ 13 પત્તા હોય, તો એ 13 પત્તામાં એક રાજા હશે. તો આમ ટોટલ લાલ રંગના રાજા 2 મળે. એક ચોકટના પત્તામાંથી મળશે, એક લાલના પત્તામાંથી મળશે. એટલે r ની કિંમત અહીં 2 થશે અને n તમને 52 આપ્યા છે. તો 26 દુ 52 એટલે 1 ભાગ્યા 26. તો નંબર 1 નો જવાબ 1 ભાગ્યા 26 આવે. બીજો પ્રશ્ન જોઈએ, નંબર 2. નંબર 2 માં તમને કીધું છે મુખ મુદ્રા વાળું પત્તું હોય. તો સૌપ્રથમ આ ઘટનાને આપણે b વડે ધારી દઈએ. તો ધારો કે b બરાબર મુખ મુદ્રા વાળું પત્તું હોય તે ઘટના. તો p ઓફ b માટે p ઓફ b ઇઝ ઇક્વલ ટુ r અપોન n ઇઝ ઇક્વલ ટુ. હવે આના માટે વિદ્યાર્થી મિત્રો r શું બનશે? તો તમે જુઓ, મુખ મુદ્રા વાળું પત્તું, મુખ મુદ્રા વાળું પત્તું એટલે જે પત્તામાં મુખ દ્રશ્યમાન થતું હોય આપણને. હવે આપણે વિચારીએ તો 52 પત્તાની અંદર 13 પત્તા કાળીના હોય, 13 પત્તા ચોકટના હોય, 13 પત્તા ફલ્લીના હોય, 13 પત્તા લાલના હોય. તો આ 13 પત્તાઓ જે છે એ દરેકમાં તમે જુઓ તો લાલ પત્તાની પહેલા વાત કરીએ તો એમાં ગુલામ, રાણી અને રાજા આ 3 પત્તાઓ એવા હશે કે જેને મુખ હશે. એ રીતે ચોકટના પત્તામાં પણ આ 3 પત્તા હશે, ફલ્લીના પત્તામાં પણ આ 3 પત્તા હશે, અને કાળીના પત્તામાં જોશો તો પણ આ 3 પત્તા હશે. એટલે એનો મતલબ કે 3 પત્તાઓ લાલમાં હશે, કાળીમાં હશે, ફલ્લીમાં હશે અને ચોકટમાં હશે. એનો મતલબ 3 વત્તા 3 વત્તા 3 વત્તા 3, એટલે 3 ને 3 6, 6 ને 3 9, 9 ને 3 12, એટલે 52 પત્તામાં કુલ 12 પત્તા હોય મુખ મુદ્રા વાળા. તો r ની કિંમત અહીંયા 12 થશે મિત્રો, અને n આપણને 52 આપેલા છે. તો 12 એટલે 4 કરી 12 અને 52 એટલે 13 ચોક 52. તો આ 4 4 કેન્સલ થઈ જશે એટલે આનો આન્સર તમને 3 ભાગ્યા 13 મળશે. એના પછી ત્રીજો પ્રશ્ન જોઈએ, લાલ રંગનું મુખ મુદ્રા વાળું પત્તું હોય. તો સૌપ્રથમ આપણે ઘટનાને ધારી દઈએ. નંબર 3,
धारो के सी बराबर लाल रंग नु मुख मुद्रा वालू पत्तु होय ते घटना तो P of C आपने मिलावी माटे P of C is equal to R upon N अबे अहिया R नी की मैं सूत है मित्रों तो लाल रंग नु मुख मुद्रा वालू पत्तु अबे तमे विचारो मित्रों के लाल रंग जैसे लाल रंग ना ये वाव मुख मुद्रा वाला पत्ता होइया कितना आवे तो लाल रंग माटे तमे विचारो तो लाल रंग चरकट ना पत्ता मा पण तमने जोवा मळशे अने लाल ना पत्ता मा पण लाल रंग तमने जोवा मळशे तो चरकट ना पत्ता मा पण राणी गुलाम अने राजा ए रीते लाल ना पत्ता मा पण राणी गुलाम अने राजा तो ए रीते 3 ने 3 6 पत्ताओ थया કે એ જે છ પત્તાઓ છે એ લાલ રંગના હશે અને મુખ મુદ્રાવાળા હશે એટલે r ની કિંમત આપણે અહીંયા 6 લઈશું n તમને 52 આપેલા છે તો હવે વિચારીએ 6 એટલે 3 ગુણ્યા 2 થાય અને 52 એટલે 26 ગુણ્યા 2 થાય તો આ 2 2 જતા રહેશે એટલે આનો આન્સર તમને 3 ભાગ્યા 26 જેટલો મળશે એના પછી નંબર 4 માં લાલ નો ગુલામ હોય તો સૌપ્રથમ એ ઘટના આપણે ધારી લઈએ ધારો કે આ a b c હવે d લઈએ d બરાબર લાલ નો ગુલામ હોય તો લાલ નો ગુલામ હોય તે ઘટના अबे विद्यार्थी मित्रों P of D શું થશે તો P of D બરાબર R ભાગ્યા N હવે R ની કિંમત આપણે મેળવીએ તો ઘટના આપણી છે લાલનો ગુલામ લાલનો ગુલામ એટલે લાલના જે પત્તાઓ હોય એના ગુલામની વાત કરી છે રંગ શબ્દ અહીંયા વાપર્યો નથી માટે લાલના પત્તાઓ કુલ કેટલા હોય 13 પત્તા હોય પણ એમાં જો ગુલામની વાત કરીએ તો એક જ હશે ગુલામ વાળો પત્તો એટલે લાલનો ગુલામ એક જ હોય માટે r ની કિંમત 1 થાય અને n તમને 52 આપ્યા છે એટલે આ ઘટનાનો આન્સર 1/52 થશે એના પછી પાંચમો પ્રશ્ન જોઈએ પાંચમા પ્રશ્નમાં કાળીનું પત્તું હોય તો આપણે સૌપ્રથમ ઘટના ધારી દઈએ ધારો કે આ d પછી e e બરાબર કાળીનું પત્તું હોય तो काली नु पत्तु होय ते घटना माटे P of E बराबर R भाग्या N अबे काली ना पत्ता नी बात करी छे मित्रों तो 52 पत्ता मा तमे जुओ काली ना पत्ता होय केटला 13 पत्ता होय तो R नी किंमत अहीया 13 થશે અને N તમને 52 આપેલો છે એટલે 13 4 52 એટલે 1/4 આનો જવાબ થશે એના પછી છઠ્ઠો પ્રશ્ન જોઈએ છઠ્ઠા પ્રશ્નમાં કીધું છે ચોકટની રાણી હોય તેની સંભાવના કેટલી તો સૌપ્રથમ આ ઘટનાને આપણે ધારી લઈએ ધારો કે આ e પછી f ચોકટની રાણી હોય ચોકટની રાણી હોય તે ઘટના तो P of F आना बराबर R भाग्या N अबे विद्यार्थी मित्रों चौकट नी राणी नी बात करी छे तो 52 पत्ता मा चौकट ना पत्ता कितना होय तो 13 पत्ता होय अन ए 13 पत्ता मा राणी हो कितनी होय एक ज होय एनो मतलब चौकट नी राणी हो कितनी होय एक ज होय माटे R नी किंमत 1 થાય અને ટોટલ પત્તા 52 n ની કિંમત 52 છે માટે આનો જવાબ 1/52 થશે એના પછી એક્ઝામ્પલ 2 જોઈએ મિત્રો 5 ચોકટના પત્તા 100 ગુલામ રાણી રાજા અને એકો એ તમામના મુખ નીચે તરફ રાખીને સરખી રીતે ચીપેલા છે વિદ્યાર્થી મિત્રો અહીંયા બરાબર જોવાનું અહીંયા ટોટલ પત્તા 5 આપ્યા છે
અને એ પણ કોના છે ચોકટના પત્તા છે કયા કયા છે 100 ગુલામ રાણી રાજા અને એકો આ બાબત ખાસ મગજમાં રાખવાની એટલે એનો મતલબ કે કુલ 5 પત્તા ચોકટના આપ્યા છે એટલે કુલ પરિણામોની સંખ્યા 5 થાય માટે આના માટે n આપણે 5 લઈશું તો એક્ઝામ્પલ 2 માં અહી n is equal to 5 આગળ વાંચીએ પછી એક પત્તુ યાદચ્છિક રીતે ખેંચવામાં આવે છે તો આ જે ઘટના છે એની સંભાવના તમારે મેળવવાની છે તો પહેલો પ્રશ્ન જોઈએ પત્તુ રાણીનું હોય તેની સંભાવના કેટલી તો નંબર 1 એ ઘટનાને આપણે ધારી લઈએ ધારો કે a બરાબર પત્તુ રાણીનું હોય તે ઘટના માટે p ઓફ a આનું સૂત્ર થશે r ભાગ્યા n વિદ્યાર્થી મિત્રો હવે આપણે r ની કિંમત અહીંયા શું લેવી તો તમે સમજો કે અહીંયા કુલ પત્તા 5 આપ્યા છે 5 એ 5 ચોકટના પત્તા છે એની અંદર 100 ગુલામ રાણી રાજા અને એકો આ પત્તાઓનો સમાવેશ થાય છે તો તમે નક્કી કરી શકો કે પત્તુ રાણીનું હોય તો આ 5 પત્તામાં રાણી અહીંયા કેટલી છે 1 જ છે માટે r ની કિંમત 1 થાય અને n તમારા 5 છે માટે આનો જવાબ 1/5 થાય એના પછી એક્ઝામ્પલ 2 માં જો રાણીને ગાડીને એક બાજુએ મૂકવામાં આવે અને બીજું પત્તું ખેંચવામાં આવે જો મિત્રો અગત્યની બાબત રાણીનું પત્તું છે એને હવે તમારે એક બાજુ મૂકી દેવાનું છે તો આપણા જોડે શરૂઆતમાં કેટલા પત્તા હતા 5 હતા હવે તમે એક રાણીના પત્તાને જો બાજુમાં મૂકી દો છો તો હવે તમારા જોડે કુલ પત્તા કેટલા રહેશે 4 પત્તા રહેશે માટે આપણી n ની કિંમત હવે બદલાશે હવે n ની કિંમત આપણી કેટલી થશે 4 થશે તો નંબર 2 માટે શરૂઆતમાં આપણે લખીશું નંબર 2 અહીં n બરાબર 4 થશે આ સૌથી અગત્યની બાબત છે મિત્રો રાણીનું પત્તું હવે તમે સાઈડમાં મૂકી દો છો એટલે એક પત્તું ઓછું થઈ જશે માટે કુલ પત્તા તમારા 5 હતા એટલે હવે તમારા જોડે કેટલા પત્તા વધશે 4 પત્તા માટે n ની કિંમત હવે આપણે 4 લઈશું ચલો એમાં પહેલો પ્રશ્ન પૂછ્યો છે a એકો હોય એની સંભાવના શોધવી છે તો a નો જવાબ આપણે આપીએ ધારો કે આ ઘટનાને આપણે b કહી દઈએ b બરાબર એકો હોય તે ઘટના હવે વિદ્યાર્થી મિત્રો p ઓફ b એનું સૂત્ર આપણે જાણીએ છીએ r ભાગ્યા n હવે આપણી ઘટના છે એકો હોય તો તમે વિચારી શકો છો કે રાણીનું પત્તું તો આપણે કાઢી નાખ્યું છે બાકી હવે 4 પત્તાઓમાં 100 ગુલામ રાજા અને એકો આ 4 પત્તા વધ્યા છે તો એમાં એકાઓ કેટલા છે 1 જ છે માટે r ની કિંમત 1 થશે અને n આપણો 4 છે માટે આનો જવાબ 1/4 થાય મિત્રો એ રીતે b નો જવાબ આપીએ b ની અંદર રાણી હોય તેની સંભાવના તમારે શોધવાની છે તો આ ઘટના પહેલા આપણે ધારી નાખીએ ધારો કે એને c કહીએ રાણી હોય તે ઘટના માટે p ઓફ c આપણું સૂત્ર r ભાગ્યા n હવે વિદ્યાર્થી મિત્રો આપણી ઘટના છે રાણી હોય તે ઘટના હવે રાણીનું પત્તું તો આપણે શરૂઆતમાં કાઢી નાખ્યું છે એટલે હવે આપણી જોડે કોઈ રાણીનું પત્તું નથી પરિણામે r ની કિંમત આના માટે શું થાય 0 થાય તો r ની કિંમત 0 અને n તમારા અહીંયા 4 છે એટલે 0 ભાગ્યા 4 0 ને કોઈ પણ સંખ્યા વડે ભાગો એટલે જવાબ શું આવે 0 તો આનો જવાબ 0 મળશે માટે p ઓફ c આનો આન્સર તમને 0 મળ્યો એટલે રાણી હોય તેની સંભાવના 0 થાય તો આ બંને દાખલાઓ વિદ્યાર્થી મિત્રો આપણે સારી રીતે લખી લઈશું